नमस्ते बाळ मित्रो, आगळना वीडियो में आपणे शुं जोयुं हतुं के आगळना वीडियो में आपणे ओनियन क्रॉप तैयार थई गयो। पछी ओनियन क्रॉप तैयार थई गया पछी राजूना फेमिली मेम्बर्स ए ओनियन क्रॉप तैयार थई गया पछी कई कई प्रोसेस करे छे ते आपणे जोई गया हता अने तमने बधुं ज याद छे, हने? तो फ्रेंड्स, हवे आपणे ओनियन क्रॉप तैयार करवा पहेला राजूना फाधर्से कई कई प्रोसेस करी हती, तेना माटे तेने शुं कर्युं हतुं ते आपणे फरीथी एक वार रिवाइज करी लईए, बराबर? तो चालो आपणे एक वार फरीथी जोई लईए जेथी तमने याद रहे अने तमने जो क्वेश्चन आंसर में पूछाय तो तमने आवडे। तो चालो आपणे जोई लईए। चलो फ्रेंड्स, हवे पाछू फरीथी आपणे एक रिवाइज करी लईए कि राजूना फाधर्स ओनियन ने ग्रोथी मांडीने मार्केट सुधी पहोंचाडवा माटे कया कया स्टेप इन्वॉल्व थाय छे ते आपणे जोई लईए। आ क्वेश्चन तमने पूछाशे के तेने स्टेप बाय स्टेप शुं करेलुं हतुं ते लखवानुं आवशे। तो चलो आपणे जोई लईए। तो फर्स्ट राजूना फाधरे शुं करेलुं हतुं, प्लोविंगनी મદદથી ફિલ્ડને ડીક કરીને સોઇલને લૂઝ અને સોફ્ટ બનાવ્યું હતું, બરાબર? યા તો તમને બધાને યાદ છે। પછી સેકન્ડ છે સોઇંગ ધ સીડ્સ, એટલે સીડ્સને કરેક્ટ ડિસ્ટન્સમાં નાખવું ખૂબ જ જરૂરી છે તેવું કહેતા હતા, જેથી એક પ્લાન્ટ જુદા જુદા ગ્રો થાય અને સારી રીતે તે હેલ્ધી થઈને ગ્રો થાય, બરાબર? એટલે સેકન્ડ સોઇંગ ધ સીડ્સ, એટલે બીજને વાવવું। પછી થર્ડ ઇરિગેશન્સ, એટલે કે જે પ્લાન્ટ ગ્રો થાય તેને પાણી નાખવું, એને કહેવાય છે ઇરિગેશન। પછી ફોર્થ તેને શું કરેલું હતું, રિમૂવિંગ વીડ્સ। પછી અમારા પ્લાન્ટની સાથે સાથે જંગલી જે વીડ્સ ગ્રાસ પણ ગ્રો થઈ જાય છે જેને કાઢવું ખૂબ જ જરૂરી છે, તો આવી ફિલ્ડ એકદમ સરસ થઈ જાય પછી તેને કટ કરવાનો સમય ટાઈમ થાય ત્યાર પછી આપણે શું કરીશું, હાર્વેસ્ટિંગ, એટલે જે પાક સમયસર થઈ જાય પછી તેને કટ કરવામાં આવે છે તેને શું કહેવાય છે, હાર્વેસ્ટિંગ। એટલે ફર્સ્ટ પ્લોવિંગ કર્યું, પછી સોઇંગ ધ સીડ્સ, પછી ઇરિગેશન્સ, પછી રિમૂવિંગ વીડ્સ, એટલે જે જંગલી ઘાસ હતા તેને કાઢી નાખ્યા, અને પછી તેને શું કર્યું, સરસ મજાનો જે ફિલ્ડ એકદમ સરસ મજાનું થઈ ગયો પાક તેને કટ કરવા માટે હાર્વેસ્ટિંગ, એટલે ફસલને કટ કરવું, બરાબર? આટલું વસ્તુ તેને કરેલું હતું, આ સ્ટેપ બાય સ્ટેપ છે, તો આવા પણ ક્વેશ્ચન પૂછાશે। ચાલો ફ્રેન્ડ્સ, આપણે થોડા ક્વેશ્ચન આન્સરને સમજી લઈએ। ચાલો ફ્રેન્ડ્સ, ફર્સ્ટ ક્વેશ્ચન છે, રાજુએ તેના ફાધરને કયા કયા વર્કમાં હેલ્પ કરી? તો રાજુએ તો શું કરેલું હતું, એના ફાધરને કયા કામમાં હેલ્પ કરેલી હતી? તો તેને જે ઓનિયનના ક્રોપ સાથે જે વીડ્સ, એટલે જે જંગલી ઘાસ જે ઉગી નીકળ્યા હતા તેને કાઢવામાં હેલ્પ કરી, અને સેકન્ડ જે ઓનિયન પ્લાન્ટ જે ગ્રો થઈ ગયા હતા તેને કાઢવા માટે તેને હેલ્પ કરી હતી। હવે ફ્રેન્ડ, સેકન્ડ છે, તમારા ઘરની નજીક કોઈ ફાર્મ છે, ફિલ્ડ છે, તેમાં શું ઉગાડવામાં આવે છે? તો ફ્રેન્ડ્સ, આના માટે તો તમે કશે વિલેજમાં કે કશે પણ જાઓ અથવા તો ગયા હોય તો ત્યાં કયા કઈ કઈ વસ્તુ તેને ગ્રો કરાવવામાં આવે છે તે વસ્તુનું નામ તમારે લખવાનું છે, ઓકે? હવે થર્ડ ક્વેશ્ચન છે, તો થર્ડ ક્વેશ્ચન છે કે રાજુના ફાધર ઓનિયનને ટ્રકમાં ભરી માર્કેટ લઈ જાય છે, પણ જો રોડ બરાબર ન હોય તો ફ્રૂટ અને વેજીટેબલ્સ એક જગ્યાથી બીજી જગ્યાએ કેવી રીતે લઈ જવાય તે વિચારો, તો આમાં શું લખાય? વિચારો, તો જો રોડ્સ ન હોય તો જે ખેતર ફિલ્ડમાં જે ફ્રૂટ અને વેજીટેબલ્સ માર્કેટ સુધી કેવી રીતે પહોંચાય, તો આપણે કેવી રીતે ખરીદીએ, તો એ ડિફિકલ્ટ છે, ખૂબ જ મુશ્કેલી પડે છે કે પહેલાં જમાનામાં લોકો ફ્રૂટ અને વેજીટેબલ્સ ફાર્મથી માર્કેટ સુધી પહોંચવા માટે બુલેટ કાર, ડોંકી આવા એનિમલ્સની ઉપર લઈને એક વન પ્લેસથી અનધર પ્લેસ સુધી તેને જવું પડતું હતું। એટલે ફ્રેન્ડ્સ, જો રોડ્સ જ ન હોય, રોડ ન હોય તો આપણે તે વસ્તુ કેવી રીતે લઈ જવાય, તો તે એકદમ ડિફિકલ્ટ છે, મુશ્કેલી પડે છે। હવે ફોર ક્વેશ્ચન એવો પૂછાય કે ફ્રૂટ એન્ડ વેજીટેબલ્સ લઈ જવા માટે કેવા પ્રકારના વ્હીકલ્સનો યુઝ થાય છે,
તો ફ્રેન્ડ્સ, તો ફ્રૂટ અને વેજીટેબલ્સને લઈ જવા માટે રિક્ષા, પછી ટેમ્પો, ટ્રેક્ટર, ટ્રક્સ આવી નાના નાના વ્હીકલ્સનો યુઝ કરીને ફિલ્ડથી માર્કેટ સુધી સામાન પહોંચાડવામાં આવે છે. ઓકે, તો ફ્રેન્ડ્સ, જોયું ને તમે, આવા બધા ક્વેશ્ચન તમને પૂછાશે, તો તમારે આ રીતે લખવાનું છે. ચાલો ફ્રેન્ડ્સ, આપણે જોયું કે રાજુના ફાધર્સ ઓનિયન સીડ્સને ઓક્ટોબર મંથમાં ગ્રો કરે છે, ખબર છે ને? તો જો આપણે રાઈસ, વીટ, પોટેટો, અધર વેજીટેબલ્સ શું ઓક્ટોબર મંથમાં જ ગ્રો થાય છે? ના, એવું હોતું નથી. ઓલ ક્રોપને સોઈંગ એટલે વાવવાનું અલગ અલગ ટાઈમ હોય છે. ફ્રેન્ડ્સ, આપણા દેશમાં ટુ ટાઈપના ક્રોપ હોય છે. ફર્સ્ટ છે સમર ક્રોપ્સ, જેને કહેવાય છે ખરીફ ક્રોપ, જે ક્રોપની જેને જૂન મંથની આસપાસ એ સીડ્સને વાવવામાં આવે છે અને ઓક્ટોબરની આસપાસ ફસલને કટ કરવામાં આવે છે. તેવા ફસલને આપણે ખરીફ ક્રોપ કહીએ છીએ. ફ્રેન્ડ્સ, સેકન્ડ ક્રોપ છે, સેકન્ડ ક્રોપ હોય છે જે વિન્ટર ક્રોપ, તેને આપણે કહીએ છીએ રબી ક્રોપ. તો જો તે રબી ક્રોપ નવેમ્બર મંથમાં સીડ્સને વાવવામાં આવે છે અને નેક્સ્ટ યર એપ્રિલની આસપાસ એ ફસલને કટિંગ કરવામાં આવે છે. તો ચાલો આપણે જોઈએ કે ખરીફ ક્રોપમાં શું શું થાય છે. તો યર્સની શરૂઆતમાં જ સીડ્સને વાવવામાં આવે છે, જેમ કે રાઈસ, તમે પિક્ચરમાં દેખાય છે ને, આ છે બધા ખરીફ ક્રોપ. ખરીફ ક્રોપ અને એટલે સમરમાં ગ્રો થાય છે, જેમ કે રાઈસ, કોર્ન, સોયાબીન, સુગર કેન, ગ્રાઉન્ડનટ્સ એટલે મગફળી, કોટન, જે ગરમીના સિઝનમાં વાવવામાં આવે છે. ફ્રેન્ડ્સ, હવે સેકન્ડ છે, તો આ છે વિન્ટર ક્રોપ. વિન્ટર ક્રોપને શું કહેવાય છે? યાદ છે? યાદ કરો કરો, શું કહેવાય છે? બીજું કયું છે આ ક્રોપ? યસ, રબી ક્રોપ. બરાબર, આ રબી ક્રોપ, તેમાં જેમ કે વીટ, ઓટ્સ, પછી ચીકપીસ એટલે ચણા, મસ્ટર્ડ, સરસવ, આલ્મોડ એટલે બદામ, બ્રોકલી તમે જોયું હશે. તો અને આ સિવાય ગ્રીન બી એટલે વટાણા, આ પણ તમને વિન્ટરમાં સરસ એવા તમને જોવા મળે છે. તો ફ્રેન્ડ્સ, ખબર પડીને આપણા દેશમાં ટુ ટાઈપ્સના ક્રોપ હોય છે. ફર્સ્ટ તો સમર ક્રોપ્સ એટલે ખરીફ ક્રોપ, અને સેકન્ડ વિન્ટર ક્રોપમાં કયું, બોલો બોલો, રબી ક્રોપ. બરાબર, તમને ક્વેશ્ચનમાં પણ પૂછાશે કે રબી ક્રોપ્સ કયા કયા આવશે અને ખરીફ ક્રોપમાં કયા આવે, તે તમારે લખવાના. ઓકે, ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે રાજુના ફિલ્ડમાં વપરાયેલા થોડા ટૂલ્સના પિક્ચર અહીં આપ્યા છે. આ ટૂલ્સને તેને તમારા વિસ્તારમાં શું કહેવાય અને તેનો યુઝ શું થાય છે, તે આપણે જોઈશું. તો ફ્રેન્ડ્સ, તમને જે ફર્સ્ટ પિક્ચર દેખાય છે, તેનું નામ આ પાઠમાં, લેસનમાં એને શું કહેવાય છે, કુરીગે, આપણે જોયું હતું ને. અને તેને મારા વિસ્તારમાં તો તેને કુડાલ કહેવાય છે. શું કહીએ છીએ? કુડાલ. અને તેનો યુઝ પ્લાવ, પ્લાવ એટલે ફિલ્ડને ડીક કરવા માટે યુઝ થાય છે. બરાબર, ચાલો હવે છે સેકન્ડ જે પિક્ચર છે, તેને લેસનમાં તેને શું કહેવાય છે, ખૂંટી. શું કહેવાય છે? ખૂંટી. અને તમારા વિસ્તારમાં તમને પૂછ્યું છે, તો મારા વિસ્તારમાં તો તેને ખૂંટી જ કહીએ છીએ. અને તેનો યુઝ થાય છે ડિગિંગ, તેને પણ સોઇલને ડીક કરવા માટે યુઝ થાય છે. ફ્રેન્ડ્સ, હવે તમે જે થર્ડ પિક્ચર જોઉં છો, તેનું આ લેસનમાં એનું નામ છે ઇલીગે. ઇલીગે, બરાબર, આપણે જોયું હતું ને. ને તમારા વિસ્તારમાં તેને શું કહેવાય છે? સિકલ. અને તેનો યુઝ શું થાય છે? કટિંગ અ વેજીટેબલ્સ, વેજીટેબલ્સને કટ કરવામાં તેનો યુઝ થાય છે. આપણે જોયું હતું મધર અને આંટી ઓનિયનના એના પટ્ટા કટ કરતા હતા ને, તે છે કટિંગ એટલે વેજીટેબલ્સને કટ કરવામાં ઇલીગેનો યુઝ થાય છે. ફ્રેન્ડ્સ, ક્રોપને ગ્રો કરવા માટે ઘણા બધા વર્ક કરવાની જરૂર પડે છે, તો પિક્ચરને જુઓ અને તેમને સાચા ક્રમ આપવાનો છે.
फ्रेंड्स तमने आ जे पिक्चर छे तेनी अंदर आपरे आखा पिक्चर नी अंदर राजूना फाधरे स्टेप बाय स्टेप कई प्रोसेस करी हती ते आमा आपरे क्रम वाइज लखवानू छे। तो तमने पहला तो राजूना फाधरे शू करेलू हतु सॉइल ने डिगिंग एटले जमीन ने खोदी काढ़ेलू हतु बराबर। पछी सेकंड तेमने शू कर्यू हतु सोइंग सीड्स पछी सॉइल ने डीक कर्या पछी तेमा सोइंग सीड्स एटले एने शू नाखेला हता सीड्स एटले बीज तेमने बीज नाख्या हता। पछी थर्ड तेमने शू कर्यु हतु रिमूविंग वीड्स एटले जे आपणे कोईपण ओनियन ना जे प्लांट ग्रो थया हता तेनी साथे साथे वीड्स एटले जंगली घास पण ग्रो थवा माँड्या हता। तो रिमूविंग वीड्स एटले एने काढी એટલે એને કાઢવાનું કામ કર્યું હતું બરાબર। પછી છે ફ્રેન્ડ્સ ફોર શું કરેલું હતું હાર્વેસ્ટિંગ ક્રોપ એટલે જે ઓનિયનના પાક છે તે ગ્રો થાય તો એને એનો એક ટાઈમ હોય છે આપણે જોયું હતું ને કે સમયસર તેને કટ કરી લેવું પડે છે નહીં તો શું થાય છે ઓનિયનનો પાક સોઇલની અંદર જ સડી જાય છે। તો હાર્વેસ્ટિંગ ક્રોપ એટલે તેને પછી એ ઓનિયનના પાકને સમયસર કટ કરેલું હતું ઓકે। પછી છે ફ્રેન્ડ્સ 5 નંબર રિમૂવિંગ ઓનિયન એટ કરેક્ટ ટાઈમ એટલે તેને શું કરેલું હતું બરાબર ટાઈમ પર સમયસર તેને ઓનિયનને રિમૂવિંગ એટલે એને કટ કરી નાખેલું હતું પિક્ચરમાં દેખાય છે ને ઓનિયનને કટ કરે છે ઓકે। પછી છે સીડ્સ લાસ્ટમાં શું કરવાનું હોય છે ફિલિંગ ઓનિયન ઇન અ સેક એટલે તેને જે બધા ઓનિયન હતા તેને એક કોથરામાં ભરીને તેને શું કર્યું હતું માર્કેટમાં વેચી દીધેલું હતું બરાબર। આ આખી એક આખા ચેપ્ટરની લાસ્ટમાં આ રીતે આખી પ્રોસેસ છે। તો ફ્રેન્ડ્સ તમને સમજ પડી ગઈ હશે તમને ખૂબ જ મજા આવી હશે બરાબર કે કેવી રીતના એક વેજીટેબલ્સને ગ્રો કરવા માટે કેટલી બધી પ્રોસેસ હોય છે ત્યાર પછી તે ગ્રો થાય છે। તો ફ્રેન્ડ્સ હવે આપણે નેક્સ્ટ પ્રિયરમાં આપણે નેક્સ્ટ ટોપિક સાથે અને નેક્સ્ટ ચેપ્ટર સાથે આપણે પાછા મળીશું ઓકે ફ્રેન્ડ્સ બાય બાય।